वहां प्रतिष्ठा था है कि नहीं था? શાસ્ત્રી નું તરકટ કોઈ લાંબુ નહીં ચાલવાનું. હા હા, આ તમે તો આ કોમ નો વિરોધ કરવામાં કોઈ બાકી જ નહીં રાખ્યું, પણ તમારા આનંદ નું રહસ્ય તો કહો. બસ એ જ બેહાડવાની છે, એમાંથી એક મૂર્તિ તો જગનશાળા માંથી મંદિર માં ઉપડી ગઈ, પણ વાવડ મળ્યા છક ગુણાતીતાનંદ સ્વામી ની મૂર્તિ જગનશાળા માંથી ઉપડતી જ નહીં ને. લોક બહુ મથ છે, બહુ મથ છે, પણ મૂર્તિ હલતી જ નથી, એનું શું? ખોટા કોમ કેટલા હાલે ભાઈ, અંતે દૂધ નું દૂધ ને પોણી નું પોણી થઈને ઉભું જ રહ્યું ને. સંપ્રદાયની અસલ રીત મૂકી શાસ્ત્રીય નવા અક્ષર પુરુષોત્તમ પધરાવવાની શું જરૂરત? અલ્યા ભાઈ કોણ કેસે, અલ્યા ભાઈ કોણ કેસે કે શાસ્ત્રીજી મહારાજે સંપ્રદાયની અસલ રીત મૂકી દીધી છે? કોણ કેસે લે? આ મૂર્તિ ઉપડતી નહીં, એ જ કે છે કે અક્ષર પુરુષોત્તમની વાત ઉપજાઉ છે. હું વાત કરો છો અમથાલાલ, પ્રતિષ્ઠામાં વિઘન તો શ્રીજી મહારાજે મંદિરો બાંધ્યો એમાંય આવ્યો હતો, એનાથી કોઈ આ અક્ષર પુરુષોત્તમની વાત ખોટી નહીં ઠરતી. તમે વચનામૃત વાંચ્યું છે કોઈ દાડો? કેમ નહીં, અમે કોઈ કુસંગી થોડા છીએ. તો પછી વર્તાલના પાંચમાં વચનામૃતની વાત નહીં વાંચી લાગતી? તેમાં શ્રીજી મહારાજ કહે છે કે જેમ ભગવાનની મોનસી પૂજા કરે તેમાં જે ઉત્તમ હરિભગત હોય તેની પણ ભગવાનની પ્રસાદી કરીને ભગવાન ભેળી મોનસી પૂજા કરો, અને જેમ ભગવાનને અર્થે થાળ કરો તેમજ ઉત્તમ જે ભગવાનનો ભગત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડો, અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ તે મોટા સંતને અર્થે પણ ખર્ચ કરો. એવી રીતે ભગવાનના ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમ કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભગત હોય, ને તે 2 જન્મે તથા 4 જન્મે તથા 10 જન્મે કે 100 જન્મે કરીને ઉત્તમ ભગત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભગત થાય છે, એવું ભગવાન ને તે ભગવાનના ભગત તેની હરખી સેવા કરે એનું ફળ છે, સમજે? તે ભગવાનની એમના ઉત્તમ ભક્ત જોડે હરખી સેવા કરવા માટે
ઉત્તમ ભક્તની મૂર્તિઓ ભગવાન હારે બેહાડવી પડે કે નહીં ભાઈ? આજે અહીં આ અક્ષર પુરુષોત્તમ મહારાજ જોટે બેસે એટલે જેવો થાળ મહારાજને એવો જ એમના ઉત્તમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામીને થશે. સરખી સેવા. વાહ વાહ, મહારાજ ભેળી ગુણાતીતાનંદ સ્વામીની આરતી ઉતરશે. સરખી સેવા. મહારાજ જેવા જ વાઘા અલંકાર ગુણાતીતાનંદ સ્વામીને ધરાવાશે. સરખી સેવા. માટે શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ પદ્રવી મુમુક્ષુનું 100 જન્મ થનારું કોમ આ જન્મ પાર પાડી રહ્યા છે એમ કહેવાય, સમજ્યા? અરે પણ ગુણાતીતાનંદ સ્વામી તો સાધુ કહેવાય, એમને ભગવા લુગડો મેલીને વાઘા ને અલંકારો ના બધું ધારણ કરાવાય? અલા ભાઈ અમથાલાલ, મંદિર તો ભગવાનનું ધોમ કહેવાય, ને મહારાજે પંડે કહ્યું છે ને કે અક્ષરધામમાં હવના ભગવાન જેવા દિવ્ય આકાર ને અલંકાર હોય છે, એટલે ગુણાતીતાનંદ સ્વામીને વાઘા અલંકાર આ લોકના હાધુ સમજીને નહીં પણ અક્ષરધામ પંડિત છે એમ માનીને પહેરાવાય છે. ને હજી ઘેર બેસી ના હોય ને તો વાંચો મધનું 21મું વતનામૃત. ઈમો મહારાજ કહેશે કે જેવું પરોક્ષ ભગવાનના રામ કૃષ્ણાદિક અવતારનું માતમ જાણે છે તથા નારદ શંકાદિક શુકજી જડભરત હનુમાનજી ઉદ્ધવ ઇત્યાદિ જે પરોક્ષ સાધુ તેનું જેવું માતમ જાણે છે તેવું જ પ્રત્યક્ષ એવા જે ભગવાન તથા તે ભગવાનના ભગત સાધુ તેનું માતમ સમજ તેને કલ્યાણના માર્ગમાં કોઈ સમજવાનું બાકી રહ્યું નહીં. તે આ વાર્તા એકવાર કહે સમજો અથવા લાખ વાર કહે સમજો, આજ સમજો અથવા લાખ વર્ષ કેડે સમજો, પણ એ વાત સમજે જ છૂટકો છે. અને એટલો જેને દ્રઢ નિશ્ચય થયો હોય એને સર્વે મુદ્દો હાથ આવ્યો અને કોઈ કાર્ય તે કલ્યાણના માર્ગ થકી પડે નહીં. માટે સર્વશાસ્ત્રનું રહસ્ય વાર્તા છે. માટે અમથાલાલ, શાસ્ત્રીજી મહારાજ કલ્યાણનો આ મુદ્દો પકડીને અક્ષર પુરુષોત્તમનું કામ કરી રહ્યા છે, સમજ્યા? જગતરામ, લાખ જન્મે જ સમજવાનું છે તે આજે હું કરવાનું સમજવું, સમજ્યા? અરે પણ આ ગુણાતીતાનંદ સ્વામી જ શ્રીજી મહારાજના ઉત્તમ ભક્ત અક્ષર છે એ તમે ચમનું નક્કી કરી લીધું? અલા ભાઈ, આપણે કોણ નક્કી કરવા વાળા હે? એ તો શ્રીજી મહારાજ ને મોટા મોટા નંદ પરમહંસો પંડિત નક્કી કરીને ગયા છે. શ્રીજી મહારાજે પંચારામાં નતું કહ્યું, ગુણાતીતાનંદ સ્વામીના કપારમાં તિલક કરીને કહેલું કે અમારા જેવા કોઈ ભગવાન નહીં ને ઓમના જેવા કોઈ સાધુ નહીં. નહીં પણ કે ડભોણમાં ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આલી તારે મહારાજ બોલેલા કે આ મુરજીસરમાં જે મારે રહેવાનું અક્ષરધામ છે એનો દીક્ષા આપતા મને બહુ આનંદ થાય છે ને ભવિષ્યમાં એ ગુણાતીતાનંદ સ્વામી તરીકે વિશ્વવિખ્યાત થશે, સમજ્યા? સંપ્રદાયના થમ જેવા ને વર્તાલ અમદાવાદ બે દેશના મોટેરા ગોપાલાનંદ સ્વામીએ બોયકાના માલજી હોનીના વર્તાલમાં કીધેલું કે આ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. અને આ વર્તાલના આચાર્ય મહારાજ વિહારી લાલજીએ પોતાના ગ્રંથોમાં અક્ષર પાડ્યા છે કે મૂળ અક્ષર ગુણાતીત સ્વામી જેણે આપ્યા વર્તમાન. માટે શાસ્ત્રી મહારાજે સંપ્રદાયની અસલ રીત રાખીને જ આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું કામ કર્યું છે એવું કહેવાય, સમજ્યા? ના, આજે તમે સંપ્રદાયના મંદિરમાં જાઓ ને ત્યાંય તમને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ નીચે મૂળ અક્ષર લખેલું ઘણી જગ્યાએ જોવા મળશે. જુઓ જુઓ, હું તમને ગણાવું. જુઓ, કથા કહું છું એની જે છે અનાદિ અક્ષર બ્રહ્મ. સ્વામી ગુણાતીતાનંદ, સ્વામી ગુણાતીતાનંદ. મુક્તો સંગ વસે છે જેમાં શ્રી હરિ સહજાનંદ. સ્વામી ગુણાતી, સ્વામી ગુણાતીતાનંદ.
જોયું ને જગતરામ થલલ છે ને ઠેર ઠેર ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે આ વાત માટે શાસ્ત્રીજી મહારાજે શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ કોમ કર્યું નહીં ને તમને ટેમ મળે ત્યારે પ્રથમનું 71મું વચનામૃત વાંચી જજો એમાંય મહારાજે કહ્યું છે કે ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે ત્યારે પોતાનું અક્ષર ધોમને પારસદો હાર જ આવશે આ વાત પોતે સમજવીને બીજાને સમજાવવી તે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રીજી મહારાજની આ આજ્ઞા પ્રમાણે અક્ષર પુરુષોત્તમની આ વાત હમને સમજાય એ માટે આ મંદિરો કરી રહ્યા છે નહીં કે અહમ મમત્વથી સમજ્યા અને અમતાલાલ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંધ્યા આરતી પછી હવે સત્સંગીઓ ઠાકોરજી આગળ પ્રાર્થના કરી માંગે છે કે નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ હા ભાઈ બરાબર છે હું એ તો રોજ કહું છું જ ને પણ એનું શું છે ભાઈ અમતાલાલ એનું એમ છે કે શ્રીજી મહારાજ વચનામૃત લોયાના બારમાં કહેશે કે અષ્ટાવરણ યુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડ તે જે અક્ષરને વિશે અણુની પેટે જણાય છે એવું જે પુરુષોત્તમ નારાયણનું ધોમરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમની ઉપાસના કર તેને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ એટલે કે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના કરે એ જ મહારાજનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય તમે હું સમજાય વગર જીકે રાખો છો હવે તો સમજો સમજ્યા માટે મહારાજની યથાર્થ ભક્તિ કરવી હોય ને તો આપણે અક્ષરરૂપ થવું જ પડે અને એ અક્ષરરૂપ થવા માટે અક્ષર બ્રહ્મનો સંગ કરવો જ પડે આ બરાબર છે બરાબર છે આ ભરવાડ ભેગા ફર્યા રાખવાથી કોઈ વકીલ કે ડાક્ટર થોડું થઈ જવાય છે હે એમ અક્ષરરૂપ થવા અક્ષરનો સંગ કરવો જ પડે મહારાજ પણ મધના 31મા વચનામૃતમાં કહે છે કે નહીં કે નિરંતર મનન કરતો સતો બ્રહ્મનો સંગ કર તો એ બ્રહ્મનો ગુણ એ જીવને વિશે આવે અને એટલે જ મહારાજ એ અક્ષર બ્રહ્મને પોતાની હંગાથે લઈને આવ્યા પણ જો અક્ષર પુરુષોત્તમની વાત સાચી જ હોય તો શાસ્ત્રી માથે આટલી ઉપાધિઓ ચબ આવે છે એ તો કીધું છે ને ભાઈ હારા કોમો હો વિઘન ન મહારાજે મધના 57મા વચનામૃતમાં કહ્યું છે કે ઉપદેશ કરા નિમિત્ત થોડી ઘણી ઉપાધિ આવે તો એને સહન કરીને પણ આ વાત કર્યામાં કાયરપણું રાખવું નહીં એટલે મહારાજે કહેશે કે ભાઈ આ કોમો ઉપાધિ તો આપવાની જ પણ એને લીધે કોઈ આ અક્ષર પુરુષોત્તમની વાત ખોટી નહીં ઠરતી હો ભાઈ અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય 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 અલે હા અલે આ જય શની બોલાય અરે અમતાલાલ અરે તમે આ પ્રતિષ્ઠા થઈ રહી છે ને અહીં ઉભો ઉભો હું કરી રહ્યા છો એડો એડો આવું નહીં હે શું પ્રતિષ્ઠા થઈ રહી છે આજ તો તે પેલી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ મંદિરમાં બેસી ગઈ હા હા કેમ ન બેહે ભાઈ અમતાલાલ શાસ્ત્રીજી મહારાજનું આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તાવાનું કોમ 100% સાચું છે અને એની તો પ્રતિતિ આજે મહારાજે કરાવી દીધી બોલો કેવી રીતે અમતાલાલ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ જે શ્રીજી મહારાજની મૂર્તિ કરતા વજનમાં હળવી હતી તે જગનશાળામાંથી ઊંચી નહોતી થતી બોલો હા હા એ તો જોણેલું તો એ વાત હોય શાસ્ત્રીજી મહારાજને કરી એ વખતે સ્વામીએ મૂર્તિ આગળ પધાર્યા અને પ્રાર્થના કરી હે સ્વામી આપના હારું અમે અપમાન તિરસ્કાર આદિ સહન કરી આ કોમ કરી રહ્યા છીએ તો દયા કરી આપ બિરાજો એમ કહી કારીગરના હાથમાંથી ટોકણું લઈ મૂર્તિ નીચે ભરાયો કે તરત મૂર્તિ ઊંચી થઈ ને પછી હવે એને મંદિરમાં પધરાવી દીધી બોલો અમથાલાલ અમથાલાલ જોયું ને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય ને ભાઈ હવે જો આ જન્મે જ બેડો પાર કરી અક્ષરધામમાં જવું હોય ને અક્ષર પુરુષોત્તમ ઉપાસના દળ કરી લેજો બોલો અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય 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 દિગંત મા